કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારમાં પર્યાવરણમાં પાઠ એકવીસ સ્વામાંથી સમજીશું જેનું નામ છે જગત મારા ઘરમાં આ પાઠ આપણે આગળના લેક્ચરમાં પાઠ્યપુસ્તકમાં પૂરો કર્યો હતો જેમાં આપણે જુદા જુદા પાંચ મુદ્દાની ચર્ચા કરેલી હતી હવે આપણે તેના ઉપરથી છે નાના અને મોટા પ્રશ્નો સ્વામાં છે એ જોઈએ

પ્રતિભાના ઘરના વડીલો તેના ભાઈઓ રાતના મોડે સુધી ઘરની બહાર રહે તો પણ એમને કંઈ કહેતા નથી જ્યારે પ્રતિભા માટેનો નિયમ કેવો છે એને સાંજે સાત વાગે તો ત્યાં ઘરે પહોંચી જ જવાનો એવો નિયમ પ્રતિભા માટેનો છે જ્યારે એના બંને ભાઈઓ માટેના કોઈ જ નિયમો નથી તો આ બાબત પ્રતિભાને ખરાબ લાગે છે કે એને સમયસર ઘરે આવી જવાનું જ્યારે એનો ભાઈ છે એ મોડો આવે તો પણ એને કંઈ કહેવામાં આવતું નથી

પ્રતિભાના ઘરના લોકોનું આ ભેદભાવ વાળું વર્તન છે યોગ્ય નથી કેમ કે કે છોકરો હોય બંને બાળકોને ઘરમાં સમાન અધિકાર મળવા જોઈએ પ્રતિભાના ઘરના લોકોનું આ પ્રકારનું જે છોકરા અને છોકરીનું ભેદભાવ વાળું જે વર્તન છે યોગ્ય નથી શા માટે તો કે આ પ્રતિભાના ઘરના લોકોનું ભેદભાવ વાળું વર્તન યોગ્ય કહેવાય નહીં કારણ કે છોકરા અને છોકરી હોય તો એ બંનેને ઘરમાં સરખા અધિકાર મળવા જોઈએ છોકરો હોય કે છોકરી બંને બાળકોને ઘરમાં સરખા અધિકાર જ મળવા જોઈએ જો છોકરા વહેલું આવવાનું હોય તો છોકરીઓ પણ વહેલું આવવાનું જો છોકરીઓને વહેલું આવવાનું હોય તો છોકરાઓ માટેના નિયમો પણ એ જોવા જોઈએ તો એ આ જે ભેદભાવ વાળું વર્તન છે એ સારું નથી ત્રીજું અક્ષયના દાદીએ અક્ષયને કઈ ચેતવણી આપી હતી શા માટે દાદીએ કઈ ચેતવણી આપી હતી અને શા માટે તો દાદીએ તેને અનિલને ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની ના પાડી હતી કારણ કે તેના ઘરે સ્વચ્છતા જળવાતી નહોતી જેથી અવારનવાર કોઈ બીમાર રહેતું હતું અક્ષયના દાદીએ અક્ષયને કઈ ચેતવણી આપી હતી અક્ષયના દાદીએ તેને અનિલને ઘરે કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની ના પાડી હતી આ ચેતવણી આપી હતી તો એનું કારણ છે કેમ કે તેના ઘરે હંમેશા સ્વચ્છતા જળવાતી નહોતી અને જેથી અવારનવાર અનિલના ઘરમાં કોઈ બીમાર રહેતું હતું તેથી આપણે પણ હોય તો આપણા ઘરમાંથી પણ કોઈના ઘરે જઈ અને ખાવાની કે પીવાની ના પાડી કે કોઈના ઘરનું વાતાવરણ છે કેવું હોય એ આપણને ખબર હોય નહીં જો સારું વાતાવરણ હોય તો આપણે કોઈની વસ્તુ ખાઈએ તો વાંધો નહીં પરંતુ જો ગંદકી રહેતી હોય અને ત્યાં જઈને આપણે કંઈ ખાઈએ અથવા પીએ તો આપણે બીમાર પડીએ તેથી અક્ષયના દાદીએ અક્ષયને કોઈના ઘરે ખાવાની કે પીવાની ના પાડી હતી અને ખાસ કરીને અનિલના ઘરે શા માટે તો ત્યાં સ્વચ્છતા જળવાતી નહોતી ત્યાં ગંદકી રહેતી હતી અને અવારનવાર કોઈને કોઈ બીમાર રહેતું હતું ચોથું કરસનના મોટા કાકાએ કરસનની વાત શા માટે માની નહીં કરસનના મોટા કાકાએ કરસનની વાત શા માટે માની નહીં હોય તો કરસનના મોટા કાકા જનવાણી વિચારવાળા હતા જ્યારે કરસન છે અત્યારના વિચારનો હતો તેઓ માનતા હતા કે જો નવા વિચારને તેઓ સ્વીકારે તો બધા તેના કહિયામાં રહેશે નહીં તેથી કરસનની વાત કરસનના મોટા કાકા માનવા તૈયાર હતા નહીં કરસનના મોટા કાકાના વિચાર અલગ હતા જ્યારે કરસનના વિચાર અલગ હતા કરસનના મોટા કાકા કરસનની વાત માનવા તૈયાર હતા નહીં કેમ કે એનો વિચાર એવો હતો કે જો આપણે પણ નાનાની વાત માની લઈએ તો મોટાની કઈ નહીં ઘરમાં વડીલો એવું માનતા હોય કરસનના મોટા કાકા એવું વિચારતા હતા કે જો તેઓ નવી પેઢીને માની લેશે તો એમની કાંઈ વેલ્યુ રહેશે નહીં જો તેઓ નવા વિચારને સ્વીકારી લેશે તો બધા તેમના કહ્યામાં રહેશે નહીં તો એ માટે તેઓ કરસનની વાત માનવા તૈયાર હતા નહીં પાંચમું તમે જો કરસનની જગ્યાએ હોત તો શું કરત જો આપણે કરસનની જગ્યાએ હોય તો આપણા ઘરમાં જે ફેરફાર કરવા હોય તેના માટેની વાત સૌથી પહેલા આપણે ઘરમાં બધાને બેસાડી સાથે ચર્ચા કરવી જોઈએ ઘરમાં વડીલો સાથે ચર્ચા કરી અને સમજાવવું જોઈએ કે જો ઘરમાં આવા ફેરફાર થાય તો એનાથી આખા કુટુંબને ફાયદો થાય નવા ધંધાથી થનાર ફાયદા વિશે બધાને સમજાવવું જોઈએ તો બધા આપણી વાત માનવા માટે તૈયાર થાય જો આપણે કરસનની જગ્યાએ હોય તો હાર માનવી જોઈએ નહીં ઘરમાં બધાને આપણે સમજાવવું જોઈએ તો બધા જ આપણાથી સમજી પણ જાય અનિલના ઘરે અક્ષય કેમ ગુંચવણમાં છે અનિલના ઘરે અક્ષય શા માટે ગુંચવણમાં એટલે કે મૂંઝવણમાં શા માટે હતો તો અક્ષય તેના દાદીને ખૂબ ચાહે છે તે તેમની બધી વાત માને છે પણ અનિલના ઘરે પાણી ન પીવે તો તેના મિત્રને ખરાબ લાગે તેથી તે મૂંઝવણમાં છે કેમ કે દાદીએ તેને અનિલને ઘેર કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની ના પાડી હતી અક્ષય તેના દાદીને ખૂબ જ ચાહે છે તે તેની બધી વાત માને છે પરંતુ અનિલના ઘરે પાણી ન પીવે તો એના મિત્રને ખરાબ લાગે તેથી તે મૂંઝવણમાં છે કોની વાત માનવી એના દાદીની વાત માને તો મિત્રને ખરાબ લાગે અને જો મિત્રની વાત માની અને પાણી પી લઈએ તો એના દાદી છે એને ખૂબ જ પ્રેમ કરે છે તો એને દાદીની વાતનું ન માનવું એ પણ ગમતું નથી તેના માટે તે મૂંઝવણમાં છે કોની વાત માને અને કોની ન માને અક્ષય તેના દાદીને ખૂબ જ ચાહે છે તે તેની બધી વાત માને છે પરંતુ અનિલના ઘરે પાણી ન પીવે તો એના મિત્રને ગમે નહીં એના મિત્રને ખરાબ લાગે અને જો પાણી પીવે તો એના દાદીએ ના પાળેલી છે તો એના વાતનું પણ આપણે માનવું જોઈએ તો વડીલની વાત ન માને તો એનું પણ એને દુઃખ છે અને મિત્રના ઘરે પાણી ન પીવે તો મિત્રને ખરાબ લાગે એ વાતનું પણ એને દુઃખ છે તેના માટે તે મૂંઝવણમાં છે કેમ કે દાદીએ તેને અનિલને ઘરે કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની ના પાડી હતી જ્યારે કોઈનો સ્પર્શ તમને ગમે નહીં છતાં પણ તે તમને સ્પર્શ કરવા માટેનો પ્રયત્ન કરે ત્યારે શું કરવું જોઈએ તો જ્યારે કોઈનો સ્પર્શ આપણને ગમે નહીં છતાં પણ તે આપણને સ્પર્શ કરવા માટેનો પ્રયત્ન કરે તો આપણે તેનો વિરોધ કરવો જોઈએ આ બાબતની જાણ સૌથી પહેલાં આપણા વડીલને જણાવવી જોઈએ આવા લોકોના સંપર્કથી હંમેશા આપણે દૂર રહેવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે કોઈનો સ્પર્શ આપણને ગમતો ન હોય છતાં પણ એ આપણને સ્પર્શ કરવા માટેનો પ્રયત્ન કરે ત્યારે આપણે તેનો વિરોધ કરવો જોઈએ આ બાબત સૌથી પહેલા આપણા ઘરના વડીલોને જણાવવી જોઈએ અને આવા લોકોના સંપર્કથી આપણે દૂર રહેવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ પ્રશ્ન ચાર એક બે વાક્યમાં ઉત્તર આપો પેલું ઘરમાં કોઈ બાબતમાં બોલાચાલી થાય ત્યારે શું કરવું જોઈએ ઘરમાં કોઈ બાબતમાં બોલાચાલી થાય ત્યારે ઘરના બધા જ સભ્યોએ સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઈએ ઘરમાં ક્યારેય પણ કોઈ બાબતમાં ઝઘડો થયો હોય કે બોલાચાલી થાય ત્યારે ઘરના બધા જ સભ્યોએ સાથે મળી અને તેનો ઉકેલ લાવવો જોઈએ બીજું પાંચ ગુલ્ફીના પૈસા ગણ્યા ત્યારે બાળકોએ શું વિચાર્યું જ્યારે સાત ગુલ્ફીને બદલે પાંચ ગુલ્ફીના જ પૈસા ગણ્યા ત્યારે બાળકોએ વિચાર્યું કે આપણા પૈસા તો બચ્યા ત્રીજું મીના કાકીએ કેટલી ગુલ્ફીના પૈસા ચૂકવ્યા શા માટે તો મીના કાકીએ સાત ગુલ્ફીના જ પૈસા આપ્યા કારણ કે તેમણે સાત ગુલ્ફી ખરીદી હતી તેમણે સાત ગુલ્ફી ખરીદી હતી અને પૈસા ગણવામાં ભૂલ થઈ ત્યારે મીના કાકીએ ગુલ્ફીના જ પૈસા ચૂકવ્યા કારણ કે તેમણે ગુલ્ફી ખરીદી હતી ચોથું જો મીના કાકીએ ગુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત જો કાકીએ ઓછી ગુલ્ફીના જ પૈસા ચૂકવ્યા હોત તો બાળકોનો વિચાર શું હોત જો મીના કાકીએ ગુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકો માનત કે મીના કાકી પ્રામાણિક નથી જો મીના કાકીએ ગુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકો મીના કાકી પ્રામાણિક નથી એવું માનત બાળકો એવું માનત કે આ કાકી પ્રામાણિક નથી પરંતુ મીના કાકીએ શું કર્યું ગુલ્ફી વેચનારને પૂરેપૂરા જ પૈસા ચૂકવ્યા પાંચમું મીનાકાકી અને ગુલ્ફીવાળાની વાર્તા પરથી આપણને શું બોધ મળે છે તેમાં મીના કાકી અને ગુલ્ફીવાળાની વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આપણે હંમેશા પ્રામાણિક બનવું જોઈએ મીનાકાકી અને ગુલ્ફીવાળાની વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આપણે હંમેશા પ્રામાણિક બનવું જોઈએ છઠ્ઠું મીના કાકીની કઈ બાબત બાળકોને હંમેશા યાદ રહેશે મીના કાકીની કઈ બાબત બાળકોને હંમેશા યાદ રહેશે તો મીના કાકી અને કુલ્ફીવાળાની વાર્તા ઉપરથી આપણને એ બંધ મળ્યો કે મીના કાકી પ્રામાણિક છે તો કુલ્ફી વેચનારે ભૂલથી સાત ગુલ્ફીને બદલે પાંચ ગુલ્ફીના જ પૈસા ગણ્યા ત્યારે મીના કાકીએ કુલ્ફી વેચનારને સાત ગુલ્ફીના એટલે કે પૂરા પૈસા ચૂકવ્યા તો મીનાકાની આ વાત બાળકોને હંમેશા યાદ રહેશે કે છે કેવા હતા પ્રામાણિક હતા ભલે ભૂલ થઈ પરંતુ એમણે હંમેશા પૈસા પૂરા જ ચૂકવ્યા હતા થી સાત ગુલ્ફીને બદલે પાંચ ગુલ્ફીના પૈસા ગણ્યા ત્યારે મીનાકાકી ગુલ્ફી વેચનાર ને સાત ગુલ્ફીના પૂરા પૈસા ચૂકવ્યા મીના કાકીની આ બાબત હંમેશા બાળકોને યાદ રહેશે સાતમું કરસન ઘંટી માટેના નાણા ક્યાંથી મેળવવાનો છે કરસન ઘંટી માટેના નાણા ક્યાંથી મેળવવાનો છે તેમાં આવશે બેંકમાંથી લોન લઈને કરસન ઘંટી માટેના નાણા એટલે કે રૂપિયા બેંકમાંથી લોન લઈને મેળવવાનો હતો આઠમું ઋતુને કોણે ઘરે લઈ આવવાનું કહ્યું હતું રીતુ કોણે ઘરે લઈ આવવાનું કહ્યું હતું તેમાં ઉસે મીનાની મીનાના કાકાએ રીતુને ઘરે લઈ આવવાનું કહ્યું હતું મીનાના કાકાએ તેની ફ્રેન્ડ રીતુને ઘરે લઈ આવવાનું કહ્યું હતું નવમું રીતુને શું ગમતું નહોતું તેમાં ઉસે રીતુને મીનાના કાકા તેનું હાથ પકડે તે ગમતું નહોતું રીતુને મીનાના કાકા તેનો હાથ પકડતા હતા તે ગમતું નહોતું હવે આપણે પ્રશ્ન બે જોઈએ ખાલી જગ્યા પૂરો પહેલું મમતાના ભાઈને ખાલી જગ્યા જોવી છે તેમાં આવશે ક્રિકેટ મેચ મમતાના ભાઈને ક્રિકેટ મેચ જોવી છે બીજું ખાલી જગ્યાને ટીવીમાં મનપસંદ ગીતોનો કાર્યક્રમ જોવો છે તેમ આવશે સેજલ સેજલ ને ટીવીમાં મનપસંદ ગીતોનો કાર્યક્રમ જોવો હતો ત્રીજું દરેક ખાલી જગ્યા જ જોવી પડી અંતે દરેક ખાલી જગ્યા જોવી પડી ફૂટબોલ મેચ અંતે દરેકને ફૂટબોલ મેચ જ જોવી પડી ચોથું મમતાના પિતાને ખાલી જગ્યા સમયે જ ટીવી જોવાનો સમય મળે છે મમતાના પિતાને ખાલી જગ્યા સમયે જ ટીવી જોવાનો સમય મળે છે તો એમાં આવશે સાંજના મમતાના પિતાને સાંજના સમયે જ ટીવી જોવાનો સમય મળે છે અક્ષય તેની ખાલી જગ્યાને ખૂબ ચાહે છે તો એમાં આવશે દાદી અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે છઠ્ઠું અક્ષયની દાદી ખાલી જગ્યાના ખૂબ જ આગ્રહી છે અક્ષયની દાદી ખાલી જગ્યાના ખૂબ જ આગ્રહી છે તેમાં આવશે સ્વચ્છતા સાતમું કરસનના કુટુંબનો પારિવારિક વ્યવસાય ખાલી જગ્યા છે કરસનના કુટુંબનો પારિવારિક એટલે કે પરિવારનો જે વ્યવસાય છે મૂળ વ્યવસાય ખાલી જગ્યા છે તેમાં આવશે ખેતી આઠમું કરસનને વિશ્વાસ હતો કે નવા કામથી તેના ખાલી જગ્યાને ખૂબ જ ફાયદો થશે

પાઠ એકવીસ જગત તમારા ઘરમાં થેન્ક યુ